આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે પ્રસ્તુત છે આરોગ્યલક્ષી કાર્યક્રમ આજના કાર્યક્રમમાં બ્રેસ્ટ કેન્સર અને તેની આધુનિક સારવાર એ વિશે જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અર્ચના શાહની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર મિત્રો આજકાલ તમે અખબારો જુઓ તો એમાં એક વસ્તુ તમને નજરે પડશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રેસ્ટ કેન્સરના કેસો વધી રહ્યા છે ઘણા લોકો એવું માને છે કે કેન્સર એટલે કેન્સલ પણ હવે આધુનિક જમાનામાં કેન્સર એટલે કેન્સલ નહીં કારણ કે આપણી પાસે કીમોથેરાપીથી માંડીને રેડિયોથેરાપી અને બીજી ઘણી બધી આધુનિક સારવાર ઉપલબ્ધ છે પણ ખાસ અગત્યનું એ છે કે જો અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થાય એનું નિદાન થાય તો બચી જવાની શક્યતા વધારે હોય છે સારું થઈ જવાની શક્યતા વધારે હોય છે આજે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં ગુજરાતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર અર્ચના શાહ છે અને એમની પાસેથી આપણે બ્રેસ્ટ કેન્સર અને તેની આધુનિક સારવાર એ વિશે માહિતી મેળવીશું અર્ચનાબેન આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા તો આપણે જોઈએ કે કેસીસ વધે છે તો કેટલા વધે છે હું આપણા દેશની વાત કરું તો બે હજાર પહેલા બેનોમાં સર્વાઈકલ કેન્સર એ સૌથી ઉપર હતું સૌથી વધારે કોમનેસ્ટ કેન્સર બેનોની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો પહેલાં સર્વાઇકલ કેન્સર હતું અને સેકન્ડ બ્રેસ્ટ કેન્સર હવે ટુ થાઉઝન્ડ પછી બ્રેસ્ટ કેન્સર એ ઇન્ડિયામાં સૌથી કોમનેસ્ટ કેન્સર બની ગયું છે અમુક આંકડા તો એટલું એવું પણ કહે છે કે દર ચાર મિનિટે એક બ્રેસ્ટ કેન્સરનો કેસ આપણા દેશમાં નોંધાય છે અને દર ત્રણ મિનટે એક બ્રેસ્ટ કેન્સરથી બેનનું મૃત્યુ થાય છે આઘાતજનક આંકડા કહેવાય આ એક બહુ મોટી પ્રોબ્લેમ છે હવે તમારા પ્રશ્ન ઉપર કે કેમ વધી રહ્યા છે તો બ્રેસ્ટ કેન્સરના કેસીસ વધે છે એ સાથે સાથે બીજા બધા કેન્સર્સના પણ કેસીસ વધે છે પણ આના માટે ક્યાંક ના ક્યાંક લાઈફસ્ટાઈલ પણ ઇમ્પોર્ટન્ટ છે જો આપણે જોઈએ તો ખાલી પંદરથી અઢાર ટકા બ્રેસ્ટ કેન્સરના કેસીસ જેનેટિક હોય જેમાં ફેમિલીની હિસ્ટ્રી હોય બાકી બધા જે કેન્સર્સના છે એમાં ક્યાંક ના ક્યાંક અમુક હાઈ રિસ્ક ફેક્ટર્સ હોય જો એ હાઈ રિસ્ક ફેક્ટર્સ હોય તો બેનમાં કેન્સર થવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલે આ બધા ફેક્ટર્સ ને કારણે કેન્સર વધી રહ્યું છે ઓકે હવે બ્રેસ્ટ કેન્સર ખાસ કરીને ભારતમાં જ વધે છે કે વિશ્વમાં બધે વધે છે બધે બ્રેસ્ટ કેન્સરના કેસીસ વધે છે વિશ્વમાં પણ વધે છે અને આપણા દેશમાં પણ વધે છે પણ એક ફરક એ છે કે હવે જો આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં કારણ કે સ્ક્રીનિંગ્સ બહુ સારા થઈ રહ્યા છે તો એ લોકો અર્લી સ્ટેજમાં બ્રેસ્ટ કેન્સર પકડી શકે છે ઇન્ડિયામાં અમારે આ પ્રોબ્લેમ બહુ જ થાય છે પેશન્ટો ડૉક્ટર સુધી લાસ્ટ સ્ટેજમાં પહોંચે છે એ લેટ સ્ટેજમાં પહોંચે છે સો આ એક બહુ મોટો ફરક છે આ ફરક કેમ મોટો છે મોલિનભાઈ તમને હું થોડાક અહીંયા સ્ટેટિસ્ટિક્સ આપું જો પેશન્ટ ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં અમારી પાસે પહોંચે તો એની સારવાર નાઇન્ટી સક્સેસ આપે છે અને એ સેમ પેશન્ટ જો અમારી પાસે ફોર્થ સ્ટેજમાં પહોંચે તો એનો સર્વાઈવલ ઓર સક્સેસ રેટ્સ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ ઓનલી ટ્વેન્ટી સો આ એક બહુ મોટો ફરક એટલે જેટલું વહેલું નિદાન થાય એટલું એનું જે હોય સર્વાઈવલનું વધારે ચાન્સીસ એવું કહેવાય ઇટ ઇઝ બેટર ટુ બી શ્યોર ધેન લેટ બરાબર એટલે વહેલી તકે તમારે ડોક્ટર પાસે પહોંચવું પડે ડોક્ટર રચનાબેન આ જે બ્રેસ્ટ કેન્સર થાય તો એના લક્ષણો કેવાય સામાન્ય સ્ત્રીને કઈ રીતે ખબર પડે કે મારે તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ કેન્સર અને એમાં બ્રેસ્ટ કેન્સર મોટા ભાગના કેસિસમાં કોઈ લક્ષણ ના હોય એટલે જ પેશન્ટો અમારી પાસે ઘણી વખત લેટ આવે છે લક્ષણો હોય તો સૌથી પહેલા પેનલેસ લમ્પ એટલે દુખાવો ના થાય ખાલી એક સિમ્પલ ગાંઠ હોય સ્તનમાં ગાંઠ બને નિપલ્સમાંથી બ્લડ સ્ટેન્ડ લાલ કલરનું પ્રવાહી જતું હોય નિપલના શેપમાં ચેન્જ આવે કે બ્રેસ્ટના શેપમાં ચેન્જ આવે એક બ્રેસ્ટ નાની થઈ જાય એક મોટી થઈ જાય એ જેને અમે એસિમેટ્રી ઓફ બ્રેસ્ટ કહેવાય અથવા બ્રેસ્ટના ઉપરની જે સ્કીન હોય એમાં પકરિંગ થતું હોય એટલે સ્કિન અંદરની બાજુ જતી હોય છે આ બધા લક્ષણો હોય જ્યારે પેશન્ટ ડૉક્ટર પાસે જતું હોય મોટા ભાગનામાં ઇટ ઇઝ અ પેઇનલેસ લમ્પ જે પેશન્ટને ડોક્ટર પાસે લાવતું હોય છે ઓકે ડૉક્ટર દેશમાં અને ગુજરાતમાં કેવી ઉપલબ્ધ છે આધુનિક સારવાર હવે ઉપલબ્ધ છે ખરી બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ મોલિનભાઈ આ જાણીને શ્રોતા મિત્રોને પણ ખુશી થશે કે બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ એ એક બહુ સ્ટાન્ડર્ડાઈઝ થઈ ગઈ છે અને જે ટ્રીટમેન્ટ આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અવેલેબલ છે એ જ આપણે ત્યાં પણ અવેલેબલ છે નોર્મલી બ્રેસ્ટ કેન્સરની જે ટ્રીટમેન્ટ છે એમાં ફર્સ્ટ ઇઝ સર્જિકલ એટલે ઓપરેશન સેકન્ડ કિમોથેરપી થર્ડ ઇઝ રેડિયેશન ફોર્થ ઇઝ હોર્મોનલ અને પાંચમી છે ઇમ્યુનોથેરપી ઓર ટાર્ગેટેડ થેરપી ડિપેન્ડિંગ કે પેશન્ટ શું છે એને ક્યાં તો એક થેરપીની જરૂર પડે અથવા એને બધી થેરપીની જરૂર પડે અથવા કે ચાર જરૂર પડે પણ ટ્રીટમેન્ટ હવે આપણા દેશમાં પણ એટલી સારી આવી ગઈ છે વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ આપણે ત્યાં થાય છે આ બહુ આનંદની વાત છે કે પેશન્ટ હવે બહાર ક્યાંય જવાની જરૂર જરૂર નથી આપણે હમણાં એક ઇમ્યુન થેરાપી વાત કરી તો એનાથી આયુષ્ય લંબાઈ શકાય ખરું એમ જ્યાં આપણે સ્ટેજ ફોર કેન્સરની વાત કરતા હોઈએ છે તો ત્યાં યુઝલી જે ટ્રીટિંગ ડૉક્ટરનું એ જ હોય કન્સેપ્ટ કે એને ક્યોર તો અમે નથી કરી શકતા પણ જે પણ ટ્રીટમેન્ટ હોય એટલે દેટ ઇઝ કોલ્ડ પેલિએટિવ ટ્રીટમેન્ટ જે પણ ટ્રીટમેન્ટ હોય એનાથી આપણે પેશન્ટનું જે પણ આયુષ્ય હોય કે ક્વોલિટી ઓફ લાઈફ એને આપણે લંબાવી શકીએ છીએ અર્ચનાબેન આની અંદર જે આપણે વાત કરી આપણે ચર્ચા કરતા હતા કે ઇસ્ટ્રોજન જે છે તો એ કેટલું આના માટે જવાબદાર છે હવે જો હું અહીંયા એક રિસ્ક ફેક્ટર્સની વાત કરું બ્રેસ્ટ કેન્સર કોને કોને થઈ શકે છે અને એના માટેના રિસ્ક ફેક્ટર્સ શું શું છે તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ ફેમિલી હિસ્ટ્રી એટલે જેનેટિક પંદરથી અઢાર ટકા બ્રેસ્ટ કેન્સર જેનેટિક હોય એટલે ફેમિલીમાં તમને મધર સિસ્ટર કે ડોટર ને બ્રેસ્ટ કેન્સર હોય તો તમારા ચાન્સીસ વધી જતા હોય છે બીજા કેસીસમાં છે ઇસ્ટ્રોજનનું લોંગ સ્ટેન્ડિંગ એક્સપોઝર બેઝિકલી એંસી ટકા બ્રેસ્ટ કેન્સર હોર્મોન ડિપેન્ડન્ટ હોય સો ઇસ્ટ્રોજન ડિપેન્ડન્ટ બ્રેસ્ટ કેન્સર્સ જોવા મળતા હોય છે સો લાંબા સમય જો એ સ્ત્રીને ઇસ્ટ્રોજન આપવામાં આવે કે પેશન્ટે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી લીધી હોય સુપરવિઝન વિના એને ટ્રીટમેન્ટ લીધું હોય એને પીરિયડ્સ વહેલી ઉંમરે અને મેનોપોઝ લેટ આવતું હોય એટલે એના બોડીમાં ઇસ્ટ્રોજન લાંબા સમય રહેતું હોય ત્યારે એને બ્રેસ્ટ કેન્સરનો રિસ્ક વધી જતું હોય છે પેશન્ટ પ્રેગ્નન્ટ નથી થતું અથવા અત્યારે આપણે જોઈએ છીએ ઘણા પેશન્ટો લેટ પ્રેગ્નન્સીઝ રાખતા હોઈએ છે બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવે બ્રેસ્ટ ફીડિંગ અને પ્રેગ્નન્સી એ બંને તબક્કામાં બોડીનો ઇસ્ટ્રોજન ડાઉન જાય તો જો પેશન્ટ પ્રેગ્નેન્ટ હોય અને એને બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યું હોય તો ઇસ્ટ્રોજન ઓછું થવાથી એનો બ્રેસ્ટ કેન્સરનો રિસ્ક ઘટે છે ઘટે છે બરાબર તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બીજું હવે આપણે જોઈએ છે આલ્કોહોલ સ્મોકિંગ સ્ટ્રેસ અને એન્વાયરોમેન્ટલ ટોક્સિન્સ એ ચાહે પ્લાસ્ટિકમાં હોય કે પેસ્ટિસાઈડ્સ હોય કે રેડિયેશન હોય આ બધા પરિબળો પણ બ્રેસ્ટ કેન્સરને વધારે છે છેલ્લામાં છેલ્લું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇઝ ઓબેસિટી બેનનું વજન વધારે હોવું એ પણ એક હાઈ રિસ્ક ફેક્ટર છે ફોર બ્રેસ્ટ કેન્સર અગેન શોતા મિત્રોને પણ આશ્ચર્ય થશે અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે ભાઈ વજન વધારે હોય તો તમારે નો રિસ્ક વધે કે બ્લડ પ્રેશરનો રિસ્ક વધે પણ તમારો કેન્સરનો રિસ્ક પણ વધતો હોય છે બહેનોમાં જ્યારે ચરબી અથવા વજન વધારે હોય તો અગેન ઇસ્ટ્રોજન વધી જતું હોય છે અને જેથી એમને બ્રેસ્ટ કેન્સરનો રિસ્ક વધતું હોય છે બરાબર છે આજે તમને આપણો કાર્યક્રમ જે સાંભળી રહ્યા છે શ્રોતા મિત્રોને થશે કે લક્ષણોની વાત કરી સારવારની પણ આ થાય જ નહીં તો એના માટે આપણો દૈનિક આહાર કેવો હોવો જોઈએ અથવા શું વસ્તુઓ વધારે ખાવી જોઈએ જેથી આમાંથી આ થતો નિવારી શકાય અથવા અટકાવી શકાય એક સ્ટેચમેન્ટ પાસ કરવા માંગીશ સી પ્રેઝન્સ ઓફ અ બ્રેસ્ટ પુટ્સ અ લેડી ઓર અ મેન એટ રિસ્ક ફોર બ્રેસ્ટ કેન્સર એટલે જો એ એને સ્તન હોય ક્યાં તો એ મેલ હોય કે ફિમેલ હોય એને બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે અચ્છા સો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હા એનો રિસ્ક એ કેવી રીતે ઓછું કરી શકે પચાસ ટકા કેસીસમાં મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે હવે તમારે તમે તમારા જીન્સને તો બદલી નથી શકો બરાબર સો જે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે એમાં તમે તમારું બોડીનું ઓપ્ટિમમ વજન રાખો એટલે એક્ટિવ લાઈફસ્ટાઈલ રહો એક સંતુલિત આહાર લો જેમાં જંક ફૂડ ના હોય સેકન્ડ થિંગ સ્ટ્રેસથી દૂર રહો બીજી વસ્તુ છે કે ડૉક્ટરને પૂછ્યા વિના આડેધડ હોર્મોન્સ લેવાનું ટાળો બ્રેસ્ટ ફીડિંગ વધારે કરો બ્રેસ્ટ ફીડિંગ પ્રોટેકસ અગેન્સ્ટ બ્રેસ્ટ કેન્સર બરાબર સ્મોકિંગ અને આલ્કોહોલ થી દૂર રહો હવે આપણા દેશમાં પણ છોકરીઓ પણ સ્મોકિંગ આલ્કોહોલ નો પ્રમાણ બહુ જ વધે છે સો આ બધા પરિબળો થી દૂર રહીને આપણે પચાસ ટકા કરી શકીએ અને મને લાગે છે કે આ ની પણ અસર થતી હશે હા ડેફિનેટલી એ બધા જે એક્સટર્નલ ટોક્સિન્સ છે એ ક્યાંક ના ક્યાંક તો બધા કેન્સર્સ માટે જવાબદાર છે અને અમુક વાર આપણે જે આપણા કિચનમાં અમુક આધુનિક સાધનો વાપરીએ છીએ રિસર્ચ છે કે ચોક્કસ એ લાઈક માઇક્રોવેવની વાત કરીએ આપણે કે પછી નોનસ્ટિક કુકિંગની વાત કરીએ અથવા જે આપણા શાકભાજી છે ને ફળો છે એમાં પેસ્ટિસાઇડ્સ બહુ આવે અત્યારે હવે ઓર્ગેનિકનો કન્સેપ્ટ ચાલે છે હવે કેટલું ઓર્ગેનિક છે શાકભાજી તો આ બધી વસ્તુઓ પણ બ્રેસ્ટ કેન્સર અને કોઈ પણ કેન્સરને વધારી શકે છે અચનાબેન આમ દરેક મહિલાઓએ કઈ ઉંમર પછી આ જે બ્રેસ્ટ કેન્સર ન થાય એના માટે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ સ્ક્રીનિંગ બ્રેસ્ટ કેન્સર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે સ્ક્રીનિંગમાં ત્રણ વસ્તુઓ છે એક છે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન બીજી વસ્તુ છે એક્ઝામિનેશન બાય અ ડોક્ટર અને થર્ડ વસ્તુ છે મેમોગ્રાફી આપણે એ વન બાય વન લઈએ સો સૌથી પહેલાં છે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એક વસ્તુ છે કે જે તમે જાતે કરી શકો છો અને ક્યારે પણ કરી શકો છો સો એ તમે પચીસ વરસ પછી ચાલુ કરી દેવાની બ્રેસ્ટ કેન્સર મેક્ઝિમમ બ્રેસ્ટ કેન્સરના કેસીસ ચાલીસથી પચાસ વર્ષે આવે પણ હવે અગેન ઇન્ડિયામાં પણ ટ્રેન્ડ એવું થઈ ગયું છે કે ચાલીસ વર્ષ પહેલાં પણ બ્રેસ્ટ કેન્સરના કેસેસ આવે છે ઇનફેક્ટ યંગેસ્ટ હું વાંચતી હતી કે યંગેસ્ટ ઇન્ડિયામાં જે બ્રેસ્ટ કેન્સરનો કેસ નોંધાયો છે ત્રેવીસ વર્ષનો સો બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન જે વસ્તુ છે એ તમે જાતે કરી શકો છો એના માટે યુઝલી અમે લોકો રિકમેન્ડ કરીએ કે માસિક પછીના જે પાંચથી દસ દિવસ હોય એ સમયે તમે નાતી વખતે મિરરની સામે ઊભા રહીને તમારી બ્રેસ્ટને જો અને સુઈ જઈને તમારા આંગળીઓથી તમારી બ્રેસ્ટને એક્ઝામિન કરો સો દેટ ઇઝ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન સેકન્ડ વસ્તુ છે એક્ઝામિનેશન બાય અ ડોક્ટર એટલે તમને થોડું પણ ડાઉટ લાગે તો તમારા ડૉક્ટર પાસે જાઓ એક ચાહે તમારા ફેમિલી ડૉક્ટર હોય ગાયનેકોલોજિસ્ટ હોય અથવા કેન્સરના સ્પેશિયાલિસ્ટ હોય અને એમની પાસેથી તમારી બ્રેસ્ટનું બ્રેસ્ટની તપાસ કરાવો એટલે ડૉક્ટરને કોઈ લંપ કે કોઈ ગાંઠ ફીલ થાય તો એ ખબર પડે અને ધ થર્ડ થિંગ ઇઝ મેમોગ્રાફી હવે જે અમે મેમોગ્રાફી કરીએ છીએ એમાં રેડિએશન મેમોગ્રાફી પ્લસ સોનોગ્રાફી આ બંને વસ્તુ એક જ સિટિંગમાં કરવામાં આવે અને જે કેન્સર સોસાયટીઝ છે એમને રિકમેન્ડેશન્સ એવા છે કે ચાલીસ વરસ પછી દર વર્ષે સ્ત્રીઓએ એમની મેમોગ્રાફી કરાવી જોઈએ તો ડૉક્ટર અર્ચના શાહ આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનો કિમતી સમય કાઢીને આવ્યા આપના ઓપરેશનો પણ ખૂબ ટાઈટ શેડ્યુલ હતું છતાં પણ આપણે સમય કાઢ્યો અને મારા શ્રોતા મિત્રોને બહેનોને આ માહિતી આપી તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર આપ હમણાં જ સાંભળી રહ્યા હતા બ્રેસ્ટ કેન્સર અને તેની આધુનિક સારવાર એ વિશે જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અર્ચના શાહની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું